सुप्रभात विद्यार्थियों, आजे आपणे गद्य खंड नुं संक्षेपीकरण जोईशुं। ज्यारे कोई पण पेरेग्राफ आप्यो होय त्यारे पेरेग्राफ ने आपणे ध्यानपूर्वक एक वखत वांचवाथी जो आपणे तेनो अर्थ बराबर न समझाय तो आपणे फरी फरी ने वांचवो, अने पेरेग्राफ ना मुख्य जे गौण मुद्दाओ होय तेने अलग तारवा, एटले के आपणे आपणी सप्लिमेंटरी ने पाछळ लास्ट पेज उपर आपणे अगत्यना मुद्दा लखी देवा, अने संक्षेपमां लेखकना शब्दोमां लखवानी जरूर नथी, आपणी भाषामां पण आपणे लखी शकीए। वन थर्ड पेरेग्राफ आप्यो होय एनो वन थर्ड भागनी अंदर आपणे लखवानो छे, अने पेरेग्राफ ने अनुरूप आपणे टूंकुं शीर्षक आपवानुं। एग्जाम में आपणे आ पेरेग्राफ 4 मार्क्स नो आवे छे, आपणे आ पेरेग्राफ नथी लखवानो, आपणे शुं लखवानो छे, फक्त आंसर एग्जाम में लखवानो छे, पण तमारे कम्पो बुक नी अंदर आ पहेलो पेरेग्राफ लखवानो अने नीचे शुं लखवानो एनु संक्षेपीकरण। सौप्रथम आपणे वांचीशुं, जो नदीने पर उपमा આપી શકાય તો માતાની જ છે, નદીને કાંઠે રહી એટલે દુકાળની બીક તો રહે જ નહીં, મેઘ રાજા ધગો દે ત્યારે નદી માતા આપણને પાક પકવે, નદીનો કાંઠો એટલે કે શુદ્ધ અને શીતલ હવા, નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવાત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય, નદી મોટી હોય અને એનો પ્રવાહ ધીર ગંભીર હોય ત્યારે તો કાંઠા ઉપર રહેનારા લોકોની જહાઓ જલાલીએ નદીને આભારી હોય છે, સાચે જ નદી એ જન સમાજની માતા છે, શહેરમાં શેરીએ શેરીએ ફરતા હોઈએ અને એકાદ ખૂણા તરફથી નદીનું દર્શન થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય છે, શહેરનું મેલું વાતાવરણ ક્યાં અને નદીનું પ્રસન્ન દર્શન ક્યાં, તરત જ ફેર જણાઈ આવે છે, નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરનાર દેવતા છે, જો ગુરુને વંદન ઘટે નદીને પણ વંદન કરવું ઘટે। આપણે પેરેગ્રાફ બરાબર સમજીને વાંચી લેવાનો। હવે આપણે ત્રીજા ભાગની અંદર કેવી રીતે લખવાનું જુઓ। સૌપ્રથમ આપણેનો આન્સર, નદી એક જો કોઈને ઉપમા આપી શકાય તો માતાની, નદીને કાંઠે રહીએ એટલે દુકાળનો ભય રહે જે નહીં, બરાબર। આપણે આ પેરેગ્રાફ આ લખવાનું, નદી આપણે કહીએ કે નદી, એના પછીના પેરેગ્રાફ ની અંદર નદીના કાંઠા ઉપર એટલે કિનારા ઉપર રહેના લોકોની જાહોળ જરાલી નદીને આભારી હોય છે, બરાબર। શહેરના આટલો એટલે પણ શહેરના એકાદ ખૂણાની તરફથી નદીનું દર્શન થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય છે। આપણે જોઈએ કે નદીને ઈશ્વરનું ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્મરણ કરનાર દેવતા છે, એટલે આપણે જોઈએ કે નદીને પણ વંદન ઘટે, વંદન એટલે કે પ્રણામ। આ કાકા કાલેકરે લખ્યું છે, આપણે એનું શીર્ષક શું આપ્યું છે, નદી આપણી લોક માતા છે। આ રીતે આપણે કંપો બુકની અંદર લખવાનું। થેન્ક યુ।